वडोदरा जिला पंचायत प्रमुख तरीके गायत्रीबा महिड़ा अने उपप्रमुख तरीके अश्विन पटेल की निमणूक कराई थी। वडोदरा जिला पंचायत प्रमुख अने उपप्रमुख होद्देदारों की आज चूंटनी योजाई थी। वडोदरा जिला पंचायत होद्देदारों की निमणूक पूर्व सभाखंड में सामान्य सभा मळी हती, जेमा चूंटनी अधिकारी द्वारा जिला पंचायत प्रमुख होद्दा माटे स्पष्ट बहुमती होवाथी अने अन्य कोईनी उम्मेदवारी न करता आखरे सर्वानुमते प्रमुख तरीके गायत्रीबेन महिड़ानी निमणूक करवामां आवी हती। आ साथे उपप्रमुख तरीके अश्विनभाई पटेलनी सर्वानुमते जाहेरात थता तमाम सभ्योए वधावी अभिनंदन पाठव्या हता। वडोदरा जिला पंचायतनी अढ़ी वर्षनी टर्म पूर्ण थता आगामी अढ़ी वर्ष माटे सामान्य महिला अनामत सीट होवाथी सावली तालुकानी भादरवा बैठक उपरथी चूंटायेला गायत्रीबा महिड़ानी वरणी करवामां आवता सौ कोईए वधावी लीधा हता। आ साथे वडोदरा जिला पंचायतना प्रमुख तरीके गायत्रीबेन महिड़ानी निमणूक थता पंचायतना इतिहासमां प्रथमवार सावलीने प्रमुख स्थान मळ्युं छे। आजे योजायेल सभामां स्पष्ट बहुमती अने अन्य कोई हरीफ उम्मेदवार न होवाथी आखरे प्रमुख अने उपप्रमुख पद माटे सर्वानुमते जाहेरात करवामां आवी हती। महिला प्रमुखनी रिजर्व सीट अने एमां गायत्री बाने આજે પ્રમુખ તરીકેની ભારતીય જનતા પાર્ટીએ જે જવાબદારી આપી છે હું ગાયત્રીબાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, સાથે ખૂબ શુભેચ્છા પાઠવું છું। એમની સાથે અશ્વિનભાઈ પટેલ અને નિલેશભાઈ પુરાણીને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ભારતીય જનતા પાર્ટીએ માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય પ્રદેશ અધ્યક્ષ સીઆર સાહેબ એમના દ્વારા જે આ પદાધિકારીને જે આવેદન મેન્ડેટ મળ્યો છે, અમે મોવડી મંડળનો પણ વડોદરા જિલ્લા તમામ કાર્યકર્તા ખૂબ ખૂબ આભાર માને છે અને આ ટીમ સૌ જિલ્લા પંચાયતના સદસ્ય તાલુકા સદસ્ય સંગઠનની ટીમ સૌ ધારાસભ્યશ્રી અને સૌ એક ટીમ વર્કથી વડોદરાના વિકાસ માટે આગળ વધશે। ફરીથી આ પાંચેય પદાધિકારીને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું। ભારતીય જનતા પાર્ટીની તમામ અમારી જે અગ્રગણ્ય નેતાગીરી છે એમને અમારી ટીમમાં જે વિશ્વાસ મૂક્યો છે, અમારા પ્રમુખને કારણ કે ચેરમેન અમારા સમગ્ર વિશ્વાસ જે મૂક્યો છે એ સાચા અર્થમાં પાર્ટીના અંત્યોદયના સિદ્ધાંતને ચરિતાર્થ કરી અને છેવડાના માનવી સુધી અમારી સરકાર જે કંઈ યોજનાઓનું આયોજન કરી રહી છે એ વધુ સટીક રીતે પહોંચે એને એમાં જે અધિકારીઓના સંકલન સાથે સરસ કામ થઈ રહ્યું છે એમાં અમે ઉદ્દીપકની જેમ જોડાઈ અને વધુ વેગે લોકો સુધી પહોંચાડીએ અને સાચા અર્થમાં જન જન સુધી તમામ યોજનાઓ દ્વારા જન વિકાસ દ્વારા અને રાષ્ટ્રનો ઉત્થાન થાય એ અમારો મૂળભૂત સિદ્ધાંત છે, એનું પાલન કરવા અમે કટિબદ્ધ છીએ અને છેવડાના માનવીને અંત્યોદયના સિદ્ધાંત પ્રમાણે કોઈ જ યોજનાના લાભથી બાકી ના રહે અને કોઈ ગામ કોઈ ખૂણો વિકાસના જે મીઠા ફળ ખરેખર આપણે આઝાદીના અમૃતકાળમાં જીવી રહ્યા છે તો કોઈ જ સામાન્ય નાગરિક સુધી એના ફળ પહોંચે એ અમારી પહેલી પાયાની પ્રતિબદ્ધતા રહેશે। માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ મોદી સાહેબની સરકાર જે કંઈ આયોજન યોજનાઓ કરી રહી છે એ અમારા સંગઠનને સાથે રાખી અને સામાન્ય જન સુધી પહોંચાડવા માટેની કટિબદ્ધતા એ અમારી સર્વપ્રથમ પ્રાથમિકતા છે। તો ગુજરાત પ્રદેશ પ્રમુખ પાટીલ સાહેબ, ગોરધનભાઈ ઝડપિયા સાહેબ, વડોદરા જિલ્લાના પ્રભારી રાજેશભાઈ પાઠક સાહેબ, વડોદરા જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ શૈલેષભાઈ સોટા, કેતનભાઈ ઇનામદાર, તમામ ધારાસભ્યો અને અમારા સંસદ સભ્યો તમામ અને વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ સતીશભાઈ, અમને બંનેને સુકાન આપવા બદલ હું તેઓને ખૂબ ખૂબ આભાર માનું છું। અમને જે સુકાન આપ્યું છે જે આશયથી તે અમે પરિપૂર્ણ કરીશું। ભાઈ શ્રી અશોકભાઈની નેતૃત્વમાં ઉત્સાહપૂર્વક વહીવટ કર્યો છે, પારદર્શક વહીવટ કર્યો છે, એ પ્રમાણે કરીશું। તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અંત્યોદયના માર્ગ ચાલી રહી છે અને જે યોજનાઓ બનાવી છે એ યોજનાઓ છેવાડાના માણસ સુધી પહોંચાડવા માટે અમારા અધિકારીઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે। હવે પછી આ યોજનાઓનું વધુ અસરકારક પાલન થાય અને છેવાડાના માણસ સુધી પહોંચે તે માટે અમારા જિલ્લા પંચાયતના તમામ સભ્યો, તાલુકા પંચાયતના નવા ચૂંટેલા પ્રમુખ અને ઉપપ્રમુખશ્રીઓ, કારોબારી અધ્યક્ષશ્રીઓ, તમામ તાલુકા પંચાયતના સભ્યો અને વડોદરા જિલ્લા અમારા ભાજપના સંગઠનના તમામ હોદ્દેદારો, પછી યુવા મોરચોને તમામ મોરચાઓને સાથે રાખી અને એક એક વ્યક્તિ સુધીને કોઈ લાભ વગર બાકી ન રહે તે માટેનો અમારો પ્રયત્ન રહેશે। ગ્રામ્ય વિસ્તારની અંદર રોડ, રસ્તા અને પાણી ભાજપ સરકાર, કેન્દ્ર સરકાર અને
રાજ્ય સરકાર આવ્યા પછી આ પ્રશ્ન મોટો ભાગે રહ્યો નથી. દરેક જગ્યાએ રોડ રસ્તાને પાણી તો થઈ ગયા છે. અત્યારે અમારે હવે પછી દરેકે દરેક ગામમાં ગલીએ ગલીએ અને ઘરે ઘરે આ યોજનાઓ પહોંચે તે માટેનો પ્રયત્ન કરવાનો છે. પડકાર એટલે પડકાર તો છે, જે બાકીના વિકાસના કામો છે એને હવે પૂર્ણ કરવાની મારી જવાબદારી છે અને હું પ્રતિપૂર્ણ કરવાની પ્રયત્ન કરીશ. ગટર છે, પાણી છે, વીજળી છે અને આરોગ્યની જે છે બધી મારી પહેલી એ છે અને એજ્યુકેશન માટે એ બધી મારી યોજનાઓ છે એ બધાને મારી પ્રથમ એ છે. મહિલાના વિકાસ માટે, મહિલાઓ જે પ્રગતિ કરે એના માટેના હું કાર્ય કરવાનો પ્રયત્ન કરીશ કે દરેક મહિલાને દરેક વસ્તુનું જ્ઞાન હોય અને મહિલા પણ આગળ વધી શકે એવા મારા પ્રયત્નો રહેશે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.